બિટકોઈન કૌભાંડમાં ચર્ચાસ્પદ બનેલી જામનગરની નિશા ગોંડલિયા નવા એસપીની નિમણૂક થતાં ફરી સક્રિય થઈ છે. અગાઉ કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવનાર નિશાએ ગઈકાલે એસપી દીપેન ભદ્રન સમક્ષ જયેશ પટેલ વિરુદ્ધ રજૂઆત કરી હતી. એસપીને રજૂઆત કર્યા પછી નિશાએ મીડિયા સમક્ષ પણ જયેશ પટેલ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા. આજરોજ પોલીસવાળા સાહેબને ત્યાં હું રજૂઆત માટે અને યોગ્ય તપાસ અંગે પોલીસને મદદરૂપ થવા માટેની માહિતી આપવા માટે એસપી સાહેબ ભદ્રા સાહેબને ત્યાં કચેરી પર આવેલી છું. મહત્ત્વનો મુદ્દો એ છે આજે મારે રજૂઆત કરવાનો અને મીડિયા સમક્ષ વાત કરવાનો કે કોઈ પણ પ્રકારે કોઈ બી લેડીઝ અન્યાયમાં સામે આવવાનો પ્રયત્ન કરે એટલે સૌથી પહેલાં કાં તો જે મારા કરેલા હતા એવી રીતના મન પડે બદનામ કરવા માટે મેસેજ વાયરલ કરવા અથવા તો અટકાવવા માટે રેલીઓ કાઢવી. ક્યાં કારણથી શું કામ? જયેશ પટેલ અને યશપાલ જાડેજાના કેટલા ગુનાઓ ઓન પેપર કોર્ટમાં મેં રજૂ કરીને સાબિતી આપી દીધી છે. 1 થી 5 વર્ષની અંદર જૂનાગઢની જેલમાંથી છૂટા બાદ એ 8 ગુનાઓ ઓન પેપર છે. લૂંટ, ખંડણી, જમીન કૌભાંડ, 307 જેવા ગુના. તો એ શું સાબિતી નથી કે એ એના સાથીદાર છે, એની ટોળકી છે, એક ગેંગ છે? છતાંય જામીન મળી જાય છે, છતાંય માણસ ઝાપટામાંથી ભાગી જાય છે, શું કામ? બસ હવે એક રાહ જોવાની છે તો એ જ છે કે ન્યાય ક્યારે થાય છે. નકર પછી મારા જેવી ઘણી છોકરીઓને અગાઉ પણ જયેશે જ્યારે પીસ્યો રામેશ્વરમાં જયેશનો હતો અને 3 બહેનો એની જે એની વાઇફ છે ધ્રુતિ જે હવે એને વાઇફ કરી છેલ્લા થોડાક વર્ષો પહેલાં પીસીઓ ચલાવીને જે કુટણખાનું ચલાવતો હું ખુલ્લું કહું છું જયેશની ઓકાત એ જ હતી કે રામેશ્વરમાં પીસીઓ ચલાવી કુટણખાનું ચલાવતો એ પીસીઓનો દલાલ એની ઓકાત ભૂલે છે. એ શું સમજે છે રેલી કાઢવાથી ઓડિયો ક્લિપ કાઢવાથી કોઈની હિંમત નથી તૂટવાની? ખરેખર એ ભાગેડું છે અને બીજાને પૂછે છે આ ક્યાંથી આવ્યું, ઓલું ક્યાંથી આવ્યું, નિશા પાસે કાર ક્યાંથી આવી? તું સામે આવે એટલે તને બધો હિસાબ બધા આપે. કોઈ ભાગી નથી ગયું જામનગરમાંથી, તું ભાગે છો અને ક્યાંક ખૂણામાંથી બેસીને માણસ ઉપર બદનામ કરસ ને કાંઈ ક્યાંય નથી પહોંચી શકતા તો રેલીઓ કાઢો છો, શું કામ? કારણ દો મને જવાબ. હું જવાબ માંગુ છું ને હું કહું છું કે મારું કઈ કઈ જગ્યાએ શોષણ થયું છે, હું કહીશ. ક્યાં રાજકારણીએ વચ્ચે લઈ આવ્યા છે, ક્યાં રાજકારણીએ નોકરીના બાને બોલાવી છે, છોકરીઓને બોલાવવામાં આવે છે અને એનો ગેરઉપયોગ થાય છે. કાં તો બદનામીના કારણે છોકરી નથી બોલતી કાંઈ, કાં તો કોઈ લેડીઝ જરૂરિયાતને કારણે મજબૂરીમાં નથી બોલી શકતી, કાં તો એને ડરાવવા ધમકાવવામાં આવે છે, શું કામ? ગુનો છે એક લેડીઝ હોવો અને એનાથી મોટો ગુનો છે સાચી રજૂઆત કરવી? જો એ ગુનો હોતો હોય તો હું એ ગુનો કરું છું અને જયલાને અને એની એની સાથે જેટલા છે ને એને ખુલ્લું કહું છું, એનાથી થાય કરલે. આની પહેલાંય મેં એકવાર કીધેલું જ હતું ને હજી કહું છું, નિશા ગોંડલિયા જામનગરમાં જ છે, એનાથી જે થાય એ કરી લે, જ્યાં બેસીને જે કરવું હોય. અને સૌથી વધારે જયેશ પટેલે પટેલ લોબીનું જ કરી નાખ્યું છે, પટેલ લોબી માટે નથી કરતો, પટેલ લોબીનું કરી નાખ્યું છે. એ પટેલ સમાજના આગેવાનોને સમજવું જોઈએ કે આ ખરેખર કલંકરૂપ છે જયલો પટેલ જે અત્યારે સમાજનું નામ લઈ અને સમાજને હાથો બનાવે છે. આવો ચીટર 2 પૈસાનો જે પીસીઓનો દલાલ હતો ને હવે મોટી જગ્યાએ દલાલીમાં છે. ક્યાંથી આવી આટલી બધી મિલકત જયેશ પાસે? ક્યાંથી આવી જેલમાં છૂટેલા ભાગેલા માણસો પાસેથી આટલી કરોડોની મિલકત? એવું કયું કામ કર્યું? કઈ માર્કેટમાં મૂકી એના ઘરેથી વસ્તુ જયેશે? એટલો જવાબ હું જયેશ આગળ માંગુ છું ને ખુલ્લો માંગુ છું, ક્યાંયથી સંતાઈને બેસીને નથી માંગતી. હવે એનાથી જે મેસેજ વાયરલ ફોટા જે કરવું હોય ને એ કરી દે. જવાબ હું આપીશ અને માંગીશ પણ કે કેટલાના સમાજના મોભી અગ્રણીઓ ભામાશા આ કાળા કામમાં સામેલ હતા ને હવે ક્યાં જઈને બેઠા છે? જવાબ હું આપીશ અને જવાબ હું લઈશ પણ જરૂર. જી સાહેબ, જી સાહેબ. અને મને આશા છે ભદ્રા સાહેબની જે કામગીરી છે એમના ઉપર, અગાઉ અપવાદરૂપે જે જે પોલીસ અધિકારીઓની વાત હતી ક્રેટા છોડાવી છે એ કેમ નથી બોલતું કોઈ? અફકોર્સ છે મારી પાસે, પણ અગાઉ જે ભૂતકાળમાં થતું આવ્યું છે
દબાવવા માટે. એના ડરથી હું જોઉં છું કે કેટલો ન્યાય મળે છે, કેટલી તપાસ થાય છે, શું સાચું સામે આવે છે. સાચું બોલવા માટે હું પહેલાય સામે જ હતી, હજી સામે જ છું, ભાગેડું નથી. કોઈ આપ સંડોવણીમાં સમાયેલા કોઈ લોકોના જે આપ નામ જે જાહેર કરવાની વાત કરો છો, જી તો નામ જાહેર કરો. જી ચોક્કસ, હું નામ જાહેર કરી દઈશ. ઈજ એસપી સાહેબને રજૂઆત માટે આવી છું અને નામ જાહેર કરવા બદલ જ આવી છું અને મદદરૂપ બનવા માટે આવી છું. હું લેખિતમાં આપું છું. જી ચોક્કસ, હું ચોખ્ખું જ કહું છું ને કે જયેશે રાજકારણી સાથે મળી ને કઈ ઓફિસમાં બેસીને 15 કરોડનું વ્યાજ માફ કરાવેલું હતું એ તે રાજકારણી પણ જાણે છે. ચાલુ લગ્નમાં પૈસા કરોડો રૂપિયા પડાવવા એ ખુદ રાજકારણી જાણે છે, જયેશના માણસો જાણે છે, યશપાલ જાણે છે અને ઘણા બધા બિલ્ડરો પણ જાણે છે. એને ગેંગ નો કહેવાય તો શું કહેવાય. ઘણા સમય બાદ આપ ફરીથી પાછા રજૂઆત માટે આવ્યા છો, વચ્ચે આપ ગાયબ થઈ ગયા હતા, શું કારણ? ના, હું ક્યાંય ગાયબ નથી થઈ ને ક્યાંય ગાયબ નહીં થા. ઘણા સમય બાદ આપ ફરીથી આવ્યા છો. જી કોર્ટમાં ટોટલી વસ્તુની તારીખો આલે છે, હું બધી તારીખોમાં હાઈકોર્ટમાં જાઉં છું. અહીંયાથી જામીન રિજેક્ટ થયા છે, વાંથી યશપાલને સ્ટે આપવામાં આવ્યો છે. હજી તે લડત ચાલુ જ છે ને મારી લડતમાં હું ક્યાંય પાછળ હટ નહીં કરું. એકલી રીતે હું લડું છું એક મહિલા તરીકે અને મને ભગવાન ઉપર ભરોસો છે અને મારી હિંમત ઉપર મને ગર્વ છે. જામનગર શહેર તથા જિલ્લામાં આજે સતત ચોથા દિવસે કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. શહેરમાં આજે કોરોનાના નવા 68 કેસ નોંધાયા છે. શહેર ઉપરાંત જિલ્લામાં કોરોનાના વધુ 24 કેસ સામે આવ્યા છે, એટલે કે સમગ્ર જિલ્લામાં કોરોનાના કુલ 92 કેસ નોંધાયા છે. શહેર તથા જિલ્લામાંથી કોરોનાના 103 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તંત્રના અહેવાલ મુજબ ગ્રામ્ય વિસ્તારમાં આજે કોરોનાના 1 દર્દીનું મૃત્યુ થયું છે, જ્યારે જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જામનગરમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, પરંતુ કોરોનાનો મૃત્યુ દર ઘટતો નથી, જેને પરિણામે કોરોના યમરાજા સાબિત થઈ રહ્યો છે. જામનગરના એસપી તરીકે દિપેન ભદ્રણની નિમણૂક પછી પોલીસ બેડામાં બદલીઓનો દોર જામ્યો છે. સિટી ડીવાયએસપી એપી જાડેજાને રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરજ સોંપવામાં આવી છે. આણંદથી જામનગર બદલી પામેલા પીઆઈ કેજી ચૌધરીને એલસીબીમાં ફરજ સોંપવામાં આવી છે. જૂનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રમાંથી જામનગર બદલી પામેલા પીઆઈ એસએસ નીનામાને એસઓજીમાં ફરજ સોંપાઈ છે, જ્યારે અમદાવાદ એલસીબીમાંથી જામનગર બદલી પામનાર પીએસઆઈ બીએમ દેવમુરારીને જામનગર એલસીબીમાં ચાર્જ સોંપાયો છે. આ ઉપરાંત જામનગર એલસીબી પીઆઈ એમ જે જલુ, એસઓજી પીઆઈ કે એલ ગાંધી, પીઆઈ યુએસ વસાવા, પીઆઈ એમ આર ગુંડલિયા, સીપીઆઈ આરબી ગઢવી, કાલાવડ પીઆઈ કે જે ભોયેની પણ બદલીઓ કરવામાં આવી છે.